ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની વાતો વચ્ચે દેશી દારૂની હાટડીઓ ધમધમી રહી છે, જેનું પરિણામ પિતાની હત્યા પુત્રો દ્વારા થતી હોવાનો દાખલો પુરવાર થયો છે. હિંમતનગર તાલુકાના વક્તાપુર ગામે બે પુત્રોએ પિતાનું કાસર કાઢી નાખ્યું. ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની મોટી મોટી વાતો થઈ રહી છે, પરંતુ ગુજરાતના ઠેક ઠેકાણે દેશી દારૂ તેમજ વિદેશી દારૂની હાટડીઓ ધમધમી રહી છે. જોકે દારૂ પીવામાં જ અનેક ઘટનાઓ પણ બનતી હોય છે, જે સમાજ માટે શરમજનક સ્થિતિ ઊભી થતી હોય છે. આવો જ એક બનાવ હિંમતનગર તાલુકાના વક્તાપુર ગામે બન્યો છે. હિંમતનગર તાલુકાના વક્તાપુર ગામે રાવર પરિવાર બે પુત્રો અને માતા પિતા છૂટક મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હતા, પરંતુ પિતા અને બે પુત્રો દેશી દારૂના બંધાણી હતા. દારૂના નશામાં બે પુત્રો અને પિતા વચ્ચે પારિવારિક ઝઘડો થતાં બે પુત્રોએ પિતાનું કાસર કાઢી નાખ્યું છે. પિતા દારૂના નશામાં ઘરે આવ્યા અને તેમની પત્ની સાથે જીભા જોડી કરી માર મારવાનો પ્રયાસ કર્યો હતો. તે દરમિયાન બંને પુત્રો ઘરે હાજર હતા, જેઓ પિતાને રોકતા પિતા અને બે પુત્રો વચ્ચે ઝપાઝપી થઈ હતી. પિતા ઘરેથી નાસી છૂટ્યા અને ત્યારબાદ ઘરથી થોડાક જ અંતરે બે પુત્રોએ તેમને ઝડપ્યા અને બાદમાં સામસામે છૂટ્ટા હાથે તેમજ લાકડી અને કોહાડી વડે હુમલા કર્યા હતા, જેમાં પિતા ઘાયલ થયા હતા અને તેઓને સારવારથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ હોસ્પિટલના હાજર ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. બાદમાં પોલીસે તપાસ હાથ ધરી હતી અને હિંમતનગર ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી બંને આરોપી પુત્રોની ધરપકડ કરી હતી. જોકે પોલીસે હાલ મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. સૈયદ સોયબ, જડેશ ટીવી, હિંમતનગર. આઠ ડિસેમ્બરના રોજ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં આવેલા વક્તાપુર ગામે નારણભાઈ સોમાભાઈ રાવળ, જેની ઉંમર 55 વર્ષ છે, અને દારૂ પીવાની ટેવ હતી એટલે દારૂ પીને આવીને એની પત્નીને જે ફરિયાદી છે હાલના સુભદ્રાબેન, એને લાફાને એવું મારતા હતા અને ગાળો બોલતા હતા. એટલે એમના બંને દીકરા, કુલ 4 દીકરા છે, એમાં 2 દીકરા અર્જુનભાઈ અને મુકેશભાઈ, એ ઘરે આવી ગયા હતા એ વખતે. એટલે એમણે પોતાના પિતાજીને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ કંઈ સમજતા નહોતા અને ગમે તેમ ગાળો બોલતા હતા અને છોકરાઓને મારવા માટેનો પણ પ્રયત્ન કરતા હતા. એટલે છોકરાઓ થોડા સામે થતા એ ભાગ્યા થોડા દૂર રાવળ માસમાંથી પટેલવાસ બાજુ, અને ત્યાં છોકરાઓ સાથે ઝપાઝપી થઈ. એટલે છોકરાઓ બી એમના હાથમાં જે લાકડીને હતું એ એના પિતાશ્રીના માથે અને શરીરે મારી દીધું અને ઈજા કરી, અને ઈજા કરી એ ઇન્જર્ડ થતાં એમને એમ્બ્યુલન્સમાં લઈ જતા હોસ્પિટલે એમને મૃત જાહેર કરેલા છે. એ બાબતે હિંમતનગર ગ્રામ્યમાં ખૂનનો ગુનો દાખલ થયેલ છે અને આ ગુનાના કામે જે બંને દીકરાઓ છે અર્જુન રાવળ અને મુકેશ રાવળ, એમને પોલીસે ગુનાના કામે અટક કરેલ છે આજરોજ. ફેશન, હોલસેલ ભાવે રિટેલ વેચાણ, બ્રાન્ડેડ તથા પ્રીમિયમ ક્વોલિટીના લેડીઝ વેર, જેન્ટ્સ વેર, કિડ્સ વેર, ફૂટવેર, ફેન્સી એસેસરીઝ, જ્વેલરી એન્ડ કોસ્મેટિક. સ્થળ ટેડ ફેશન, ઉમિયા ગિફ્ટની બાજુમાં, સિટી સેન્ટર, પ્રાંતિજ. મોબાઈલ નંબર 94283410 4, વોટ્સએપ નંબર 8009165.